નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ. આજે સ્ટુડિયોમાં હાજર છે અમારી સાથે ટીકુ તલસાણીયા. ટીકુજી, સૌથી પહેલો સવાલ જી, નામ હટકે છે થોડું, એટલે રિયલ નેમ છે કે પછી સ્વીકારાઈ ગયેલું નામ છે? સ્વીકારાઈ ગયેલું નામ છે. મારા દાદાજીએ પાડેલું નામ હતું મારું ટીકુ કરીને, અને બેઝિકલી એ વખતે એક જર્મનીની પેન હતી, જે સરસ પેન હતી, તો કોલ્ડ ટીકુ. ઓકે, તો એના પરથી મારા દાદાજીએ નામ પાડ્યું હતું, અને ત્યારથી પછી આ નામ મને બહુ ગમતું હતું અને ગમે છે. અને વચ્ચે ચેન્જ કરવાનો વિચાર આવ્યો હતો મારા પેરેન્ટ્સને, પણ પછી એટલું બધી ગડમથળ હતી એમાં કે એફિડેવિટો આપવા પડતા હતા, અને આ તરફથી એમને પ્રૂવ કરવું પડતું હતું કે એ મારા પેરેન્ટ્સ છે, અને આ તરફથી મારે. એટલે ટીકુ નામ સ્કૂલમાં લખાઈ ગયું હતું, એના કારણે પછી રિયલ નેમ શું? ટીકુ. અચ્છા, એ પછી કન્ટિન્યુ જ રહ્યું? પછી એ જ રહ્યું, પછી કંઈ એ લોકોએ બદલવાનો વિચાર નહીં. ઓકે 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 ઓકે. નાવ નાવ નાવ, સીધા વાત પર આવી જઈએ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટેજ, ત્રણ પ્રેમ રહ્યો છે ટીકુ તલસાણીયાનો. જો કદાચ પસંદગી પૂછવામાં આવે તો મને ખ્યાલ છે કે સિક્કો ઉભો જ રહે, પણ છતાં બી લગાવ કોના પ્રત્યે? થિયેટર, ઓફકોર્સ. આઈ વોઝ બોર્ન ઇન બોટમ ઇન થિયેટર. થિયેટર સાથે લગાવ મારો બહુ જૂનો છે, લગભગ 30 વર્ષ જૂનો છે. એટલે આઈ લવ થિયેટર, આઈ લવ ટુ, બેસિકલી આઈ લવ એક્ટિંગ, સો આઈ લવ ટુ એક્ટ. ઓકે ઓકે ઓકે. અને થિયેટરનું પહેલો એ પ્રસંગ મને યાદ કરાવો છે. મને ખ્યાલ છે કે સ્કૂલિંગ ટાઈમથી જ ક્યાંક ને ક્યાંક હટકે કરવાની આદતને કારણે સિલેક્ટ કરી ગયા હશે, કોક નજરમાં પડી ગયા હશે કે આ છોકરો છે, આને ઉઠાવવા જેવો છે. પોતે નાટક નથી હોતું, સ્ટેજ નથી હોતું, છતાં પણ કંઈક હટકે કરે છે એટલે ઉઠાવો. શું હતો એ પ્રસંગ? મને યાદ છે ત્યાં સુધી કે ત્રીજી કે ચોથીમાં હતો ત્યારે મને એવો એક રોલ આપ્યો હતો મારી ટીચરે, જેમાં એક માનો રોલ હતો ત્રણ બચ્ચાઓ સાથે. કારણ કે આઈ વોઝ સ્ટડિંગ ઇન અ કોન્વેન્ટ જેમાં છોકરાઓ જ હતા, છોકરીઓ હતી નહીં. એટલે ઇટ વોઝ, એમાં મારે આ ત્રણ છોકરાઓની માનો રોલ કરવાનો હતો. કે ફોર્થ સ્ટાન્ડર્ડ, એટલે કદાચ ત્યાંથી કંઈક થયું હશે એવું કે આઈ પિક ઇટ અપ. આઈ એમ સોરી, એક્સક્યુઝ મી. એન્ડ રિયલ બ્રેક જો કહી શકાય, ખરેખર યાદ કરવો તો કયો? યે જો જિંદગી, ઓફકોર્સ. યે જો જિંદગીમાં કુંદન શાહે પહેલી વાર મને બ્રેક આપ્યો, એમ કે એક નાનકડો રોલ છે કરીશ. મેં કીધું હા, યે જો જિંદગી વોઝ ઓન નેશનલ ચેનલ, અને નેશનલ ચેનલ પર હતો, ડીડી પર હતો, અને ઇટ વોઝ અ બિગ સુપર ડુપર હિટ પ્રોગ્રામ, બધા જાણે છે એના વિશે. તો દેટ્સ હાઉ ઇટ ઇઝ, એન્ડ ઇટ વર્ક્સ આઉટ ટુ બી માય ફર્સ્ટ. નો નો નો, નોર્મલી કમ્પેર થતું હોય છે, અને અગેન ધીસ ઇઝ અ કોમન ક્વેશ્ચન, એ જ આપની સામે પુટ અપ કરું છું. ક્યાંક એ ડેપ્થ નથી આવતી, એ ક્લીનનેસ નથી આવતી હ્યુમરમાં, અથવા તો પછી લોકો યાદ કરે છે કે આ વો દિન થે, એ સમયના ડાયરેક્ટર્સ હતા, એમની કામ કરવાની જે સ્ટાઇલ હતી, લોકો પાસે કામ કઢાવવાની સ્ટાઇલ હતી. લાગે છે ખરું કે ખોટ વર્તાઈ રહી છે? ખોટ હા, હા અને ના. ઇન ધ સેન્સ કે અત્યારના ડિરેક્ટર્સ પણ બહુ જ ચપળ છે, અને બેઝિકલી થઈ શું ગયું છે કે એ વખતે કામ આરામથી થતું હતું, અને હવે જે કામ થાય છે એ ફૂલ સ્પીડમાં થાય છે. એટલે એ વખત એવો ટાઈમ હતો કે અમે 5 દિવસમાં એક એપિસોડ કરતા હતા, અને આજે એવો એક ટાઈમ આવી ગયો છે કે 1 દિવસમાં એક એપિસોડ કરીએ છીએ. ત્યારનું અને અત્યારનું આ ડિફરન્સ છે. ના ના, એની સાથે સાથે ટીકુ તલસાણીયા ચૂઝી છે કે પછી ટીકુ તલસાણીયાને ઓફર ઓછી મળે છે? ઓફર ઓછી મળે છે, આઈ એમ નોટ ચૂઝી. આઈ મીન ઓફર ઇન અ સેન્સ કે આઈ પિક અપ વોટ આઈ લાઈક ધ બેસ્ટ, એ પણ છે. એટ ધ સેમ ટાઈમ ક્યાંક યુ નો, બધું જ આપણે જોતા હોઈએ છીએ, સમય કેટલો આપી શકીએ છીએ, પૈસા કેટલા મળી રહ્યા છે, એ બધું જ જોતા હોઈએ છીએ. એન્ડ દેટ ઇઝ વાય યુ ચૂઝ ધ બેસ્ટ એન્ડ યુ ગેટ ઇન ટુ ધ બેસ્ટ. નાવ 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 નાવ, વચ્ચેનો જે ટાઈમ હોય છે, કદાચ બે સિરિયલ વચ્ચે ગેપ આવ્યો, સિરિયલ ફિલ્મ વચ્ચે ગેપ આવ્યો, સિરિયલ અને સ્ટેજ વચ્ચે ગેપ આવ્યો, શું કરતા હોય છે ટીકુ તલસાણીયા? ટીકુ તલસાણીયા બધું, ઘણું બધું કરતા હોય છે, બાઇક ચલાવતા હોય છે,
ફેમિલી સાથે સારામાં સારો સમય પસાર કરતા હોય છે, નવા નાટકમાં રચ્યા પચ્યા હોય છે, ચોપડીઓ વાંચતા હોય છે, ફોટોગ્રાફી કરતા હોય છે, ફોટોગ્રાફીનો બહુ શોખ છે મને, અને ફિલ્મો જોતા હોય છે, ચોપડીઓ વાંચતા હોય છે. ફેમિલીની વાત કરીએ ટીકુજી, ફેમિલીમાં થોડી ડિટેલ જરા આપશો. ફેમિલીમાં મારી વાઈફ છે દીપ્તિ તલસાણિયા, મારી દીકરી છે શિખા તલસાણિયા, અને મારો સન છે રોહન તલસાણિયા. ચાર જણાનું, અને મારો એક બીજું બચ્ચું પણ છે, દેટ ઇઝ માય ડોગ, જર્મન શેપર્ડ છે મારી પાસે, એનું નામ જોશ છે. આ પાંચ જણાનું પરિવાર છે અમારો. મલાડ ઇસ્ટમાં અમે રહીએ છીએ મુંબઈમાં, અને ભગવાનની દયા છે, બધું જ છે, સારી રીતે રહીએ છીએ, ખુશહાલ છીએ. હ્યુમર નોર્મલી સ્વરૂપ બદલતો રહેતો હોય છે, ખાસ કરીને સ્ટેજ ડ્રામા હોય, ફિલ્મ હોય, ક્યાંક વલ્ગારિટીનો જો ઉપયોગ કરવામાં આવે છે લાફ્ટર મેળવવા માટે, મને ખ્યાલ છે કે આપ સ્પષ્ટપણે કહેશો જ કે આ ન જ હોવું જોઈએ આ બધું, બટ મને બહુ નિખાલસ આન્સર જોઈએ છે. ખરેખર જરૂરી હોય છે ખરું આ તત્વ અંદર? ના ના, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. યુ સી, મોસ્ટલી વી આર ઓલવેઝ એપિંગ ધ બેસ્ટ. કે આપણે આમ તમે જોવા જાઓ તો તમને એ જ ફ્રેન્ડ્સ ગમતું હોય છે જેની અંદર થોડીક અશ્લીલતા તો હોય જ છે, આઈ મીન ત્યાં એ લોકો, યુ નો, એવરીથિંગ ઇઝ સો ઓપન અબાઉટ રિલેશનશિપ્સ, અને આપણે ત્યાં થોડુંક કોવર્ટેડ હોય છે, કન્ઝર્વેટિવ છીએ, કારણ કે આપણે એટલા રિચ્યુઅલિસ્ટિક છીએ, આપણે ઓર્થોડોક્સ છીએ, જે છે તે છે, અને સારા માટે જ છે, આપણા માટે જ છે. એટલે એ તત્વ આપણા ઓલામાં ન ચાલે ત્યાં ચાલે છે. અહીંયા રોકીશ દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ સતત વાત ચાલુ રાખીશું આપણે ટીકુ તલસાણિયા સાથે. તીર્થયાત્રા બુધવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. મુસાફર બનીને ચાલો ભમીએ ગુજરાત. મુસાફર સોમવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. કોંગ્રેસ વાળા નથી આવતા પાણી, યા ભાજપ વાળા નથી આવતા? બિજલી બિલ ભરે કે પાણી પીએ, ભયંકર ટ્રાફિક રહે છે, નાના મોટા અકસ્માતો થાય છે. આપના વિસ્તારની સમસ્યા આપના મુખે, અમારા થકી. સર્ક્યુલર રૂટમાં, સર્ક્યુલર રૂટ દર ગુરુવારે રાત્રે 8:30 કલાકે જોવા માત્ર ગુજરાત ન્યૂઝ પર. ફરી એકવાર આપનું સ્વાગત છે. ટીકુજી, આપે કીધું કે ક્યાંક અહીંયા નથી ચાલતું ત્યાં ચાલે છે, પણ ઘણી વસ્તુ એવી છે કે ત્યાંની અહીંયા સ્વીકારાઈ પણ ગઈ છે. ના, હું સીધો આવી જઉં છું. મને ખ્યાલ છે કે એક સારા હાસ્ય કલાકાર અને એક સારા હાસ્ય અભિનેતાની સાથે હું થોડી ગંભીર ચર્ચા કરવા જઈ રહ્યો છું. દર્શક મિત્રો, આ ટોક શો ટીકુ તલસાણિયા સાથેનો છે, ગેસ્ટ બદલાયા નથી. સવાલ થોડો ગંભીર છે. પોલિટિશિયન્સ, વોટ ઇઝ યોર વ્યૂ અબાઉટ ઇન્ડિયન પોલિટિશિયન્સ? દે શુડ થિંક મોર અબાઉટ ઇન્ડિયા. ઓકે. Now at present they are not thinking. They are, but not as much. They are thinking more about themselves probably. Do you vote every election? Sorry? Do you vote? Yes, I think I've got it, yes. Okay. Fine.
ટ્રાફિક સેન્સની વાત કરીએ, હ્યુમરમાં ઘણી વખત આપણા ટ્રાફિક સેન્સને પણ ઉપયોગ કરી લેતા હશો. ઇન્ડિયન સિટીઝન્સની ટ્રાફિક સેન્સ, મુંબઈની વાત કરીએ, ટ્રાફિક સેન્સ માટે શું કોમેન્ટ છે? સિવિલિટી થોડી હોવી જ બહુ જરૂરી છે લોકોમાં. બીજાનો વિચાર કરવો બહુ જરૂરી છે. આપણે આપણું જ કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરીને આપણી જ રીતે કે મારે જગ્યાએ જે પહોંચ્યું છે હું ગમે તેમ કરીને પહોંચીશ, પણ પાછળવાળાને પણ ઉતાવળ હશે કે કદાચ હોસ્પિટલમાં પહોંચવાનું હશે, તો એના માટે પણ આપણે વિચાર કરવો જોઈએ. માત્ર આપણો જ વિચાર કરીને લાઈફમાં આગળ ન વધવું જોઈએ. યુ શુડ લુક એટ ઓલ ધી અધર એસ્પેક્ટ્સ ઓફ લાઈફ ટુ. દેશના કરોડો લોકો આપને થેન્ક્સ કહે છે, આપને અને આપ જેવી સિરિયલો એવા કલાકારોને કે સાસ બહુના ઝઘડામાંથી છોડાવ્યા છે, જામીન આપી છે આપણે. ઓકે, નાઉ હાસ્યનું હુલ્લડ જે ચાલ્યું છે સતત, અને આપે પણ વાત કરી કે એ સમય હતો કે 5 કે 7 દિવસમાં એક એપિસોડ બનાવતા હતા, આજે કદાચ એક દિવસમાં 2 એપિસોડ ફિનિશ કરી નાખે છે. ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે અને બધું બહુ ફાસ્ટર થઈ ગયું છે, એટલે ઇટ્સ અ વેરી ઇટ્સ અ ફાસ્ટ વર્લ્ડ, ઇટ્સ અ કમ્પ્યુટર એજ, યુ નો, એટલે ટેકનોલોજી એટલી બધી સુધરી ગઈ છે. પહેલાં જરાક જૂનું હતું અને ઇટ યુઝ ટુ ટેક ટાઈમ, એમાં વિચારવાનો વધારે ટાઈમ મળતો હતો, એમાં ખૂપવાનો વધારે ટાઈમ મળતો હતો. હવે ઇન્સ્ટન્ટ થઈ ગયું છે, એટલે યુ હેવ ટુ બી વેરી શાર્પ, એટલે તમારા મગજને તમારે સતત ચાલુ રાખવું પડે છે, ક્યાંય તમને રેસ્ટ લેવાનો સમય નથી મળતો. એ ડિફરન્સ થયો છે, કારણ કે યુ સી બેઝિકલી આઈ વુડ સે દેટ ટેકનોલોજી એટલી સોલિડ થઈ ગઈ છે અને એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે એની સાથે રિસ્પોન્સિવ રહેવું બહુ જરૂરી છે આપણા માટે. એટલે દેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેન એન્ડ નાઉ. અગેન એક મને બહુ જ બિલકુલ નિખાલસ જવાબ જોઈએ છે, સિન્ડિકેટનો ભોગ ક્યારે પણ ટીકુ દલસાણે બન્યા છે? યાદ તો નથી. આઈ ડોન્ટ થિંક સો. સિન્ડિકેટ હોય છે ખરી? આઈ ડોન્ટ થિંક સો. મને ખબર નથી, મને ધ્યાન જ નથી, મને સાંભળ્યું નથી, ખબર નથી. ઘણા સારા આર્ટિસ્ટ કદાચ આ એક સિન્ડિકેટના કારણે બહાર રહી જાય છે. સારા આર્ટિસ્ટ લાગતું નથી મને. મને એમ છે કે સારો આર્ટિસ્ટ જે હોય છે એ ઉભરીને આવે જ છે, કારણ કે એક સારો આર્ટિસ્ટ જે હોય છે એ ઇઝ ઓલવેઝ સ્વિમિંગ અગેન્સ્ટ ધ વેવ્સ, ઇઝ નોટ સ્વિમિંગ વિથ ધ વેવ્સ, ઇઝ સ્વિમિંગ અગેન્સ્ટ ધ વેવ્સ, અને પોતાના માર્કને અચીવ કરતો જ હોય છે. એટલે આઈ ડોન્ટ થિંક કે ધેર ઇઝ અ યુ કાન્ટ પુટ અ ગુડ એક્ટર ડાઉન. ટીકુજી, આર્ટિસ્ટ હોય છે એ બાય બોર્ન હોય છે કે પછી જે અલગ અલગ ક્લાસીસ અત્યારે, કારણ કે ઘણા બધા પેલા ફૂટી નીકળ્યા છે એક્ટિંગ શીખવાડવા માટેના ક્લાસીસ, ડુ યુ ફીલ દેટ કે ઇટ વિલ હેલ્પફુલ ફોર એની આર્ટિસ્ટ? આર્ટિસ્ટને હેલ્પફુલ તો છે જ, એઝ લોંગ એઝ ધી એક્ટર ઇઝ એન એક્ટર. સો દેર ઇઝ, એઝ લોંગ એઝ યુ આર એન આર્ટિસ્ટ, યુ આર એન એક્ટર, દે એનહેન્સ યુઅર કેપેબિલિટી ટુ પરફોર્મ બેટર, જે આ સ્કૂલ્સ બધી આવી છે. પણ તમે જો એક્ટરનો અને સ્કૂલમાં ભરતી થાવ એટલે નિશાળે જાઓ, ઠોઠ નિશાળે આવો, તો ધેર ઇઝ નો સેન્સ, ઇટ્સ એબ્સોલ્યુટલી યુઝલેસ. એટલે એ તમને એક્ટિંગ શીખવાડી નથી શકતા, એ તમારે તમારી જે એબિલિટી છે એને વધારે એનહેન્સ કરી શકે, એને ગ્રૂમ કરે છે. બેઝિક મટીરિયલ તો જોશે છે. ઓકે, ફાઇન. ગુસ્સો ક્યારે આવે છે ટીકુજી? ગુસ્સો આવે છે સવારના ઘરેથી નીકળો ડ્રાઇવિંગ કરતી વખતે, જ્યારે માણસ રસ્તો ક્રોસ કરતો હોય તમને હાથ દેખાડે ત્યારે ગુસ્સો આવે છે. એટલે હાઉ યુ રિએક્ટ? આઈ કુલ માય સેલ્ફ. ઠીક છે, એનો હક, એને હક છે જીવવાનો. ઓકે ઓકે ઓકે. રાજકારણીઓની સાથે જો સૌથી વધુ પ્રભાવ આપણા દેશના નાગરિકો પર હોય તો તે છે ધર્મગુરુઓનો. શું છે ધર્મગુરુઓ માટેના સ્પેશિયલ કોમેન્ટ ટીકુ દલસાણીયાના? બહુ સારા છે, બહુ સારી વસ્તુ છે, અને મારું એવું માનવું છે કે કોઈકને જો સોલસ મળતો હોય, કોઈકને એક શાતા વળતી હોય કોઈકને મળવાથી, તો શું કામ નહીં. જો એક ધર્મગુરુ તમને શીખ આપી શકતા હોય અને તમને લાઈફમાં એક સાચો માર્ગ પકડવા માટે તમને એક સાચી દોરી આપતા હોય, શા માટે નહીં? વાય નોટ? દે આર લીડિંગ યુ ટુ ધ રાઈટ પાથ. ભગવાનને માનો, ભગવાનને ચાહો, ભગવાનને તમારી અંદરની સ્વચ્છતાને સમજો, તમારે જાતને સમજો, એ ટાઈપના જે ગુરુ છે
આઈ થિંક દે આર રાઇટ એન્ડ દે આર ગુડ એન્ડ આ બહુ જરૂરી છે આપણે આ સ્ટ્રેસફુલ લાઈફમાં જ્યાં લોકો પોતાનો જ વિચાર કરતા હોય છે, આજુબાજુના લોકોનો વિચાર કરતા નથી. ફિલ્મની સફળતા માટે કહેવાય છે કે સેક્સ એન્ડ શાહરૂખ, દેટ ઇઝ ધ ગુરુ મંત્ર ટુ સક્સેસ યોર મૂવી. કેટલું માનો છો? આઈ ડોન્ટ થિંક સો. સેક્સ એન્ડ શાહરૂખ, યસ, સેક્સ આઈ થિંક ઇઝ ઓકે. ઇટ્સ સેક્સ ઇઝ સમથિંગ વેરી બ્યુટિફુલ, બહુ સુંદર વસ્તુ છે, કુદરતે આપી છે, એને એન્જોય કરો, એને માણો. બાકી આઈ ફીલ આઈ ડોન્ટ બિલીવ ઇન ધી અધર પાર્ટ. ઓકે, તારે જમી પે પા એવી ફિલ્મો કે જેને ક્યાંક ટ્રેન્ડ બદલ્યો છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ડુ યુ ફીલ ધેટ કે આ ટ્રેન્ડ કદાચ અમુક લોકો આને ટચ કરતા પહેલાં ડરતા હતા કે આવી આવી સ્ક્રિપ્ટ લઈએ, આવી થીમ લઈએ તો કદાચ ક્યાંક પીટાઈ જવાનો એક ડર રહેતો હતો, પરંતુ જે પ્રમાણે આ બંને ફિલ્મો હિટ ગઈ છે, લાગે છે કે આ ટ્રેન્ડ હવે ધીરે ધીરે સ્વીકારવો જોઈએ? આવનારા દિવસોમાં આપ પણ કોઈક આવી ફિલ્મ પકડવાની પસંદ કરો? હશે, ઓફકોર્સ. સારું કામ કરવું કોને નથી ગમતું, યુ નો. બેઝિકલી આપણે આખી ઇન્ડસ્ટ્રી ટ્રાયલ એન્ડ એરર મેથડ પર ચાલે છે. તમે કંઈ સારું કામ કર્યું હોય તો મને એમ થાય કે ચલો હું પણ પ્રેરિત થાઉં તમારાથી અને હું કંઈ એવી ટાઈપની ફિલ્મ બનાવું. એટલે ઇટ્સ બેઝિકલી ટ્રાયલ એન્ડ એરર મેથડ પર જ ચાલે છે બધું. અને જો આવી આ ટાઈપની ફિલ્મો બનતી હોય તો વાય નોટ. આઈ વુડ લવ ટુ બી અ પાર્ટ ઓફ ઓર આઈ વુડ લવ ટુ બી અ પાર્ટ ઓફ તારે જમીન પર. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ સ્ટોરી, વાર્તા છે, જોવાની મજા આવે. ફેમિલી સાથે તમે જોઈ શકો, કંઈ બે વસ્તુ શીખી શકો, એ વસ્તુ છે. અને એમાં હું માનું છું કે એવી ફિલ્મોનો બેઝિક હેતુ માત્ર એન્ટરટેઇન કરવાનો નથી, એનાથી બે કંઈ વસ્તુ મળી શકે, બે કંઈ વસ્તુ શીખી શકાય, બે વસ્તુ તમારી લાઈફમાં તમે ઉતારી શકો. એ આઈ ફીલ ઇઝ વેરી નેસેસરી. અને એ જમાનો હવે સ્ટાર્ટ થઈ ગયો છે, ધ જોનર ઇઝ ચેન્જિંગ. વેકઅપ સીટ જોયું મેં, એવી ઘણી બધી ફિલ્મો છે જે વિથ 99, વેરી ડિફરન્ટ ફિલ્મ્સ વિચ એડ અ લોટ ટુ હ્યુમર ટુ લાઈફ. ઇટ્સ વેરી ગુડ. અહીંયા અગેન રોકેશ, સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો મળીએ આગળ વિરામમાં. રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. તીર્થયાત્રા બુધવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. મુસાફર બનીને ચાલો ભમીએ ગુજરાત. મુસાફર સોમવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. કોંગ્રેસ વાળા નથી આવતા પાણી, યા ભાજપ વાળા નથી આવતા. વીજળી બિલ ભરે કે પાણી પીએ, ભયંકર ટ્રાફિક રહે છે, નાના મોટા અકસ્માતો થાય છે. આપના વિસ્તારની સમસ્યા આપના મુખે, અમારા થકી. સર્ક્યુલર રૂટમાં, સર્ક્યુલર રૂટ દર ગુરુવારે રાત્રે 8:30 કલાકે જોવા માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. ટીકુજી, ગુસ્સો આવે છે, આપે કીધું કે પેલો હાથ કરે અને ગુસ્સો આવી જાય. દુશ્મન ગણાવવા હોય તો કયા ત્રણ નામ ફટાક દઈને મોઢે આવી જાય?
યાદ જ નથી આવતું, સ્લેટ ઇઝ બ્લેન્ક. મન દુઃખ કોઈનાથી થયું હોય એવી કોઈ ઘટના? જોઈને જ થયું છે, અને એવું કંઈ બહુ ખાસ થયું નથી. થાય છે તો હંમેશા એવું માનવું છે કે ભાઈ એનું હતું એ લઈ ગયો, આપણું હતું એ આવશે પાછું. કોઈ અંગત વ્યક્તિ કે જેણે સૌથી વધુ હર્ટ કર્યા હોય વિધાઉટ ગિવિંગ ધ નેમ, કેન યુ એક્સપ્લેન ધ ઇન્સિડન્ટ? આઈ ડોન્ટ થિંક સો, આઈ હેવ નોટ બીન હર્ટ. એવું કંઈ હર્ટ બાય ધ ગ્રેસ ઓફ ગોડ થયો નથી. એટલે નાઉ 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 નાઉ, એનાથી થોડોક ઉલટો ક્વેશ્ચન. કદાચ અંદરથી એવું થયું છે કે મેં આને હર્ટ કર્યા, ભલે કદાચ કીધું નથી કોઈને, કન્ફેસ નથી કર્યું, બટ ધીસ ઇઝ અ મોમેન્ટ કે કદાચ ક્યાંક એવું કહી શકાય કે આ મારાથી હર્ટ થઈ ગયું હતું. ભલે એને કદાચ રિએક્ટ નથી કર્યું, પણ મને એવું ફીલ થાય છે કે મેં આ હર્ટ કર્યું હતું. સી બેઝિકલી શું છે, આઈ ટેલ યુ અ વેરી ફ્રેન્ક થિંગ, એક્સપેક્ટેશન્સ હું રાખતો જ નથી. એક્સપેક્ટેશન રાખો તો તમને હર્ટ થાય, તમે હર્ટ થાવ. સો યુ શુડન્ટ હેવ એક્સપેક્ટેશન્સ ઇન લાઈફ. કામ કરતા રહો, માથું નીચું રાખીને, જે 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 દોરી, જે એક લાઈન દોરી છે તમે, એના પર તમે ચાલતા રહો. સફળતા તમારી આગળ પાછળ જ છે. અને હર્ટ થયા તો થયા, અને ન થયા તો ન થયા. આઈ મીન ઇટ્સ સચ અ, એટલે એવું કંઈ મેસિવ જોલ્ટ હજી સુધી મને લાગ્યો નથી. થેન્ક ગોડ કે એવું કોઈ મારા નજીકવાળાએ કોઈ મને એવું હર્ટ કર્યું નથી, નહીં મેં કોઈને હર્ટ કર્યા છે. ઓકે, ના ના ના, કદાચ 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 આપ લકી છો કે કોઈ દુશ્મન નથી મળ્યા, અથવા તો આપ ગણાવતા નથી લિસ્ટમાં, બટ એ પણ લકી હશો કે આપને સારા મિત્રો પણ મળ્યા હશે. કોણ સારા ત્રણ મિત્રો જો તમે ટોપ થ્રી નામ આપવા હોય તો? નામમાં તો હવે ઘણા બધા છે જેની સાથે શેર કરવું ગમે બધી અંદરની વાતો, દિલ ખોલીને કદાચ એની સાથે વાત કરીએ તેવી અંગત વ્યક્તિ. ઘણા ઘણા ઘણા, મારી માં છે, મારા મોટા બહેન છે, મારા બધા ફેમિલીના અંગત છે, મારા ઘણા મિત્રો છે, ઘણા છે. જે હું જ્યાં બેસું છું ત્યાં એક અંગત આખી વર્તુળ બંધાઈ જ જાય છે, અને આસપાસના બધા લોકો અંગત થઈ જ જાય છે. ટીકુ તરસાને સૌથી વધુ ઇમ્પ્રેસ અત્યાર સુધી કોણ કરી ગયું છે? વાઈફ ની વાત. મોદી સાહેબ, મનમોહન સિંહ સાહેબ, અને એક્ટર્સ, ઘણા એક્ટર્સ, બચ્ચન સાહેબ, સર એન્થની હોપકિન્સ, ઘણા છે. કેટલું બધું શીખવાનું છે, કેટલું બધું છે, આખા વિશ્વમાં એટલું બધું છે, ઘણું બધું શીખવાનું છે. ઓન સ્ટેજ પર સિરિયલના શૂટિંગ વખતે અથવા તો ફિલ્મના સેટ ઉપર કોઈ એક એવો ઇન્સિડન્ટ જેમાંથી નેચરલ ત્યાં જ ઇન્સ્ટિક્ટ તરત જ હ્યુમર થઈ હોય એવી કોઈ ઘટના? ઘણી વાર લાઈફ ટાઈમ યાદ રાખાશે જ આ ઘટના તો નહીં ભૂલાય. ઘણી વાર એવું થતું હોય છે અમારા શોઝમાં કે પાછળ આવીને લોકો મળવા, મને ઓળખ્યો, એટલે આપણે કહીએ કે ના ભાઈ સોરી, અરે કેમ આમ કરો છો યાર, આપણે તો મળ્યા હતા અને એટલી બધી વાત કરી હતી, એટલી બધી મજા કરી હતી આપણે સાથે. ક્યારે? શિકાગોમાં તમે આવ્યા હતા ત્યારે, 20 વર્ષ પહેલા. એવી વ્યક્તિને યાદ કરી, એવા બધા ઘણા, એટલે લાઈફના, લાઈફ ઓલવેઝ કંઈક ને કંઈક ઊભું કરતું જ હોય છે, એનું અને તમને ખબર જ પડી જતી હોય છે કે હા, અરે આ ત્યાં લાફ્ટર ઉત્પન્ન થાય જ છે. ઓકે, શોખ કયા કયા ટીકુજી? શોખ મેં કહ્યું ને, મને બાઇકિંગ બહુ ગમે છે. આઈ લવ ટુ, મોટરસાયકલ્સ મને બહુ ગમે છે. મારું એક સપનું છે કે મુંબઈથી લઈને લેહ લદ્દાખ સુધી પહોંચું ઓન અ મોટર બાઇક. વિલ્ડનેસ મને બહુ ગમે છે, વાઇલ્ડ એનિમલ્સ મને બહુ ગમે છે, હું એ લોકોના પિક્ચર્સ પાડવાનું, મને ફોટોગ્રાફી બહુ ગમે છે, વાંચવાનું બહુ ગમે છે, મને મ્યુઝિક બહુ ગમે છે, કોઈ પણ પ્રકારનું મ્યુઝિક, સૂફી, ભીમસેન સાહેબ, લતા મંગેશકરજી, મદન મોહન, આ બધું જ મને, ઓલ જોનર્સ ઓફ મ્યુઝિક, પિંક ફ્લોઇડ છે, બીટલ્સ છે, બધું જ બહુ ગમે છે. સારું મ્યુઝિક ઓન ધ હોલ, આઈ લાઈક ટુ હિયર ગુડ મ્યુઝિક. આટલા આટલા સિઝન આર્ટિસ્ટ પછી એક સવાલ મને પૂછવો છે, કયો રોલ, એવો કયો ડાયલોગ, એવી કઈ સિચ્યુએશન, એવો કયો સીન હતો જે બહુ જ ટફ પડ્યો હતો જે એક્ટ કરવામાં? કદાચ ટેક બહુ થયા હતા કે વોટ એવર, પણ એ એ ક્યાંક અઘરો પડ્યો હતો? અઘરો
મોસ્ટલી ત્યારે હા એકાદ નાટક એવું કર્યું હતું જ્યાં લોકોની પીઠ જોઈ હતી, લોકો ઉઠીને જતા રહ્યા, ગમે નહોતો ગમે નાટક. દેટ ઇઝ અ ડ્રેડફુલ મુમેન્ટ ફોર એન એક્ટર, કારણ કે તમે મહેનત કરીને બધું ઊભું કરતા હો અને અચાનક તમારું આખું મકાન આમ પડી જતું દેખાતું હોય, તો દેટ્સ અ વેરી ફ્રાઇટફુલ મુમેન્ટ. પછી થોડી પોતાની જાત પર થોડી શંકા કુશંકાઓ થવા લાગે કે આ સલુઈ આ શું થયું, કેમ થયું, કેમ થયું. પછી ક્યાંક ને ક્યાંક જવાબ મળી જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક પાછા એ જ બિલ્ડિંગ બાંધવાની શરૂઆત થઈ જતી હોય છે અને પાછું એ મકાન ઉભું થઈ જાય છે અને પાછો બસ વાત થાય જ છે. છેલ્લું જૂઠ ક્યારે બોલ્યા હતા? છેલ્લું જૂઠ યાદ નથી યાર. ઓકે 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 ફાઇન. અને એટ લાસ્ટ એટ લાસ્ટ એટ લાસ્ટ ટીકુ તલસાણીયાને એકલા ક્યાંક મૂકી દેવામાં આવે અને કહેવામાં આવે કે એક મહિનો અહીંયા જ રહેવાનો છે. અચ્છા ઓકે, શું બધું સાથે લઈ જવાનું પસંદ કરે? મારો કેમેરા, મારો મ્યુઝિક, મારો મારી ચોપડીઓ અને મારું લેપટોપ. ઓકે, અને અને સંગીત, સંગીતની વાત કરીએ તો કયું એવું ગીત છે જે ગુનગુનાવવું ગમે છે? ઘણા ગીતો છે. મદન મોહન સાહેબ મારા ઘણા ઘણા ગીતો છે ઘણા, અને મને સુંદર મ્યુઝિક હંમેશા ગમ્યું જ છે. ભીમસેનજીને હમણાં સાંભળતો તો બહુ મજા આવતી હતી. આપણે ઘણા ગાયક કલાકારો છે. એક સુરીલું ગીત આપના સ્વરે સાંભળવાનું? અરે નહીં ભાઈ, હું સૌથી મોટામાં મોટો બેસુરો માણસ. પ્રયત્ન કરીશું અમે. નહીં નહીં, બેસ બેસ. આપનો ફેવરેટ ડાયલોગ કોઈ જે અત્યાર સુધી આપણને લાગતું હોય કે આ ખરેખર સરસ, મને પણ મજા આવી હતી, લોકોએ પણ સ્વીકારી લીધો? યે ક્યા હો રહા હૈ થયું તું ઘણા વર્ષો પહેલા, યે જો જિંદગીમાં એક એવી રીતે કંઈક બોલાઈ ગયું તું કે આઈ બિકેમ અ વેરી ફેમસ એક્ટર ટુડે એન્ડ આઈ એમ વેર આઈ એમ બીકોઝ ઓફ યે ક્યા હો રહા હૈ. દેટ વિથ દેટ પાવર જે 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 હતો એ જ એ જ એ જ મૂડમાં મને સાંભળવા છે, કારણ કે બહુ થેન્ક યુ વેરી મચ ટીકુજી, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત ટીકુ તરસાણીયા સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, થેન્ક્સ અ લોટ.